નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવે અને વાવ પેટા ચૂંટણીને લઈને અત્યાર સુધીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરેરાશ 26% જેટલું મતદાન થયું હોવાનું આંકડો અત્યારે આપણી પાસે આવી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી વાવમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે. સવારથી જ મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો પર મતદારોની કતારો જોવા મળી રહી છે. વાવના મતદાનની પળે પળની ખબર આપ News18 ઉપર જોઈ શકો છો. ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા જંગ સમાન આ પેટા ચૂંટણીમાં ખાસ વાત એ છે કે મતદારોનો આ વખતે જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલાબી ઠંડીમાં સવારથી જ મતદાન કેન્દ્રો પર કતારો જોવા મળી રહી છે. એટલું જ નહીં, મતદાન કેન્દ્રોની બહાર પણ મતદારો જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે. ભાજપ કોંગ્રેસ માવજી પટેલ માટે આજનો દિવસ ઘણો જ મોટો છે. ભાજપ કોંગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારો મેદાને છે. 7 અપક્ષ ઉમેદવાર મેદાને છે. 3,10,000થી વધુ મતદારો આજે પોતાનો ફેસલો આપશે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે, તો આ તરફ કોંગ્રેસના ગુલાબસિંહની શાખ દાવ પર છે. સાથે જ 73 વર્ષના માવજી પટેલની શાખ પણ દાવ પર છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલવાની છે. કુલ 321 પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. વાવની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના કુલ 321 બૂથો પર મતદાન યોજાઈ રહ્યું છે. વાવ બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરવાના છે અને પોતાના નવા ધારાસભ્યને તેઓ ચૂંટશે. મતદાન લઈને સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાવતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 4 DYSP, 8 PI, 30 PSI સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મી ખડેપગે તૈનાત છે. જ્યારે 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્તની સાથે વેબકાસ્ટિંગ કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પોતાના ગામ બિયોક ખાતે મતદાન તેઓએ કર્યું, તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના વતન અબાસણામાં મતદાન તેઓ કરવાના છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ થરાદના મતદાર હોવાથી પોતાનો મત તેઓ નહીં આપી શકે. ઉત્તર ગુજરાત માટે આજે સૌથી મોટો જંગનો દિવસ છે. મોટી સંખ્યામાં મતદારોનો ઉત્સાહ પણ જે રીતનો જોવા મળી રહ્યો છે, મતદાન કરવા માટે અત્યારે મતદારો પહોંચી રહ્યા છે. કયો ઉમેદવાર ધારાસભ્ય બનશે તે માટેનો આ ખરાખરીનો જંગ. અને સૌથી મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં સરેરાશ જે આપણી પાસે આંકડા આવી રહ્યા છે, 26% મતદાન થઈ ચૂક્યું છે. સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ હતી. સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે. લગભગ 11 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. 4 કલાકની અંદર 26% મતદાન થયું હોવાનો આંકડો અત્યારે આપણી પાસે આવી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. સવારથી જ મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો પર મતદારોની કતાર જોવા મળી રહી છે. વાવના મતદાનની પળે પળની ખબર News18 ગુજરાતી આપના સુધી સૌથી પહેલા પહોંચાડશે. ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા જંગ સમાન આ પેટા ચૂંટણીમાં ખાસ વાત એ છે કે મતદારોનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુલાબી ઠંડીમાં સવારથી જ મતદાન કેન્દ્રો પર કતાર જોવા મળી રહી છે. એટલું જ નહીં, મતદાન કેન્દ્રોની બહાર પણ મતદારો જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ છે. ભાજપ કોંગ્રેસ માવજી પટેલ માટે મોટો દિવસ. ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાને છે. 7 અપક્ષ ઉમેદવાર મેદાને છે. 3,10,000થી વધુ મતદાર પોતાનો ફેસલો આજે આપશે. ભાજપના સ્વરૂપજી ઠાકોરની શાખ દાવ પર છે, તો આ તરફ કોંગ્રેસના ગુલાબસિંહની શાખ દાવ પર છે. 73 વર્ષના બહોળો અનુભવ ધરાવતા માવજી પટેલની શાખ પણ દાવ પર છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને સરેરાશ આંકડો છે આપણી પાસે 26% અત્યાર સુધીમાં મતદાન થયું છે. 321 પોલિંગ સ્ટેશન ઉપર મતદાનની પ્રક્રિયા હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. હલો, વધુ માહિતી મેળવીએ. સમજતા ગૌતમ અમારી સાથે સીધા જોડાઈ ચુક્યા છે વાવથી. ગૌતમ, જે પ્રકારનો અત્યારે માહોલ છે અને સરેરાશ આપણી પાસે આંકડો છે કે 26% મતદાનનો આંકડો પહોંચી ચૂક્યો છે, જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ બેઠક ઉપર તમામ મતદારોનો. વહેલી સવારથી જ્યારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મતદારો જે ઉત્સાહભેર મતદાન કરવા માટે આવી રહ્યા છે. મતદાનનો ઉત્સાહ જે છે તે ગ્રામ્ય વિસ્તારની અંદર અનેરો જોવા મળી રહ્યો છે. પરંતુ જેવા 11 વાગ્યાની શરૂઆત થઈ છે ત્યારે પાકી સંખ્યાની અંદર મતદારો જે છે તે મતદાન કરવા આવતા હોય તે પ્રકારના દ્રશ્યો મતદાન મથક ઉપર જોવા મળી રહ્યા છે. એટલે કે અત્યારે હાલ એકલ દોકલ વ્યક્તિઓ જે છે તે મતદાન કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો મતદાન મથક ઉપરથી જોવા મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે 2 કે 3 મતદારો જે છે
છે તે પોતાના પવિત્ર મતની ફરજ અદા કરવા માટે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આખા જે વિધાનસભાની વાત કરવામાં આવે તો 3,10,000 જેટલા મતદારો જે છે તે મતદારો પૈકી મતદારો જે છે તે અત્યારે હાલ મતદાન કરવા માટે આવી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે વેબ કેમેરા સાથે સીસીટીવી સજ્જ સાથે મતદાન મથકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. મોબાઈલ ઉપર પણ પ્રતિબંધ જે છે તે મતદાન મથક ઉપર લગાવવામાં આવ્યો છે. એટલે કે જે મતદારો અહીંયા આવતા હોય છે તેમની પાસેથી પોલીસ દ્વારા જે મોબાઈલ જે છે તે પણ લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ મતદાન માટેની પ્રક્રિયા માટે જવા દેવામાં આવે છે. મહત્વનું સાથે સાથે એ પણ છે કે આ જે પેટા ચૂંટણી છે, પેટા ચૂંટણીની અંદર 10 ઉમેદવારો જે છે તે મેદાને છે. 10 ઉમેદવારોનું ભાવિ જે છે તે આજે ઈવીએમની અંદર સીલ થવાનું છે. ત્યારે જે કહી શકાય કે 3 જે ઉમેદવારો જે છે એટલે કે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ, આ 3 ઉમેદવારો જે છે તેમની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. હવે ત્યારે કોનું પલ્લું ભારે છે, કોણ કોનો ખેલ બગાડે છે તે તો 23 તારીખે ખબર પડશે. પરંતુ અત્યારે હાલ 11 વાગ્યા બાદ જે મતદારો જે છે તે પોતે પાકી સંખ્યાની અંદર આવતા હોય છે. એક કારણ એ પણ હોય છે કે અત્યારે હાલ બેવડી ઋતુ જે છે તેનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે વહેલી સવારે આ વિસ્તાર સરહદી વિસ્તાર તરીકે જાણીતો છે, તેના કારણે ઠંડીનો માહોલ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. પણ જેવા 11 વાગ્યાની શરૂઆત થઈ છે ત્યારે સામાન્ય ગરમીનો અહેસાસ જે છે તે પણ આ વિસ્તારની અંદર જોવા મળે છે. એટલે આમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે. અને લોકો અહીંયા ગ્રામ્ય વિસ્તારના મતદાર હોવાના કારણે વહેલી સવારે તેઓ કામકાજ અર્થે જતા હોય છે. પશુપાલન અને ખેતીવાડી આ વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય તરીકે છે ત્યારે આ વ્યવસાય અંતર્ગત પણ લોકો જે છે તે વહેલી સવારે આવી અને મતદાન કરીને જતા રહ્યા છે. ત્યારબાદ પણ અત્યારે હાલ પાકી સંખ્યામાં જે લોકો હોય છે તે આવતા હોય છે અને ત્યારબાદ સાંજના સમયગાળાની અંદર જે મતદારો જે છે તે મતદાન કરવા માટે આવે તે પ્રકારની પીક જે છે તે પકડાતી છે. આ પ્રકારની જે થિયરી જે છે તે આ વિસ્તારોની રહી છે અને એ જ થિયરી જે છે તે જોવા મળી રહી છે. એટલે કે 10 વાગ્યા સુધી મતદાર કેન્દ્રો ઉપર મતદારોની અંદર લાંબી લાઇનો, લાંબી કતારો જોવા મળી રહી છે. જેવા 11 વાગ્યા છે ત્યારથી બાદ જે ધીમી ગતિનું મતદાન જે ચાલતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. જૂજ લોકો જે છે તે મતદાન ઉપર આવી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે અને પોતે મતદાન કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે બપોર બાદ અત્યારે હાલ વૃદ્ધો હોય, ઉંમરલાયક મતદારો હોય તેઓ આવતા હોય છે. કારણ કે ભીડ ઓછી થતી હોય છે ત્યારે આ પ્રકારના મતદારો જે છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ શકે તે માટેની પ્રક્રિયા માટે તેઓ આવતા હોય છે. અને આ જ પ્રક્રિયા, આ જ પ્રથા જે છે તે વાવ વિધાનસભાની અંદર પણ જોવા મળી રહી છે. પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો જ્યારે પેટા ચૂંટણી હોય છે ત્યારે મતદારોની અંદર ઓછો ઉત્સાહ હોય છે. કારણ કે પેટા ચૂંટણી છે, ક્યાં મતદાન કરવા જઈશું તે પ્રકારનો વાત હોય છે. પરંતુ એ માહોલ અહીંયા જોવા નથી મળતો. એટલે કે વહેલી સવારથી જે માહોલ જોયો, 26% જેટલું જે મતદાન ઓલ ઓવર જે આ વિસ્તારની અંદર થયું છે, બેઠકની અંદર થયું છે, તે જ પુરવાર કરે છે કે મતદારોનો ઉત્સાહ જે છે તે પેટા ચૂંટણી નહીં પરંતુ આમ ચૂંટણી હોય તે પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે. જી બિલકુલ ગૌતમ, વધુ માહિતી પણ આપની પાસેથી લેતા રહીશું. અત્યારે જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ધીમે ધીમે સુરત માથે ચડી રહ્યું છે. મતદારોની સંખ્યા જાણે ઘટતી હોય તેવા પણ કેટલીક જગ્યાએથી વાવમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. વાત કરીને સમાચારોની તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે મહારાષ્ટ્રથી પરત ફર્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારની વચ્ચે તેઓ પરત ફર્યા. મંત્રી ઓફિસમાં જ ખ્યાતિ હોસ્પિટલ મોત કાંડ મુદ્દે બેઠક યોજાશે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠક બાદ આગામી નિર્ણયની ઘોષણા કરશે. સમગ્ર મામલે બેઠક પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કડક કાર્યવાહીની ખાતરી આપી હોસ્પિટલ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે ભવિષ્યમાં પહેલાથી જ નિર્ધારિત ઓપરેશનની મંજૂરી માટે SOP પણ તૈયાર કરવામાં આવશે. આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામે તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડોક્ટર અને તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું. ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોનું રેસ્ક્યુ કર્યું હોવાના સમાચાર આવી રહ્યા છે. મધદરિયે ભક્તિ સાહેબ ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોટમાં પાણી ભરાઈ જતા 5 માછીમારો ફસાયા હતા. કોસ્ટગાર્ડની ટીમે તેઓને આ વાતની જાણ થતાં દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. પહેલા 2 માછીમારોને બચાવી મહારાષ્ટ્રના દહાણુ દરિયા કિનારે સુરક્ષિત છોડવામાં આવ્યા. બાદમાં અન્ય માછીમારોને બચાવી દમણ ખાતે લાવવામાં આવ્યા.
ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. બોટમાં પાણી ભરાવાના કારણે આ બોટમાં જે સવાર 5 માછીમારો હતા તેઓ ફસાયા હતા. કોસ્ટગાર્ડની ટીમ દ્વારા આ તમામ માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ફિશિંગ બોટમાં ફસાયેલા 5 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સમાચાર આવી રહ્યા છે વાવ બેઠકથી. જે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરી રહ્યા છે વહેલી સવારથી જ, અત્યાર સુધીમાં સરેરાશ 26% મતદાનનો આંકડો આપણી પાસે સામે આવી રહ્યો છે. ઉત્સાહ ભરપૂર છે તમામ મતદારોમાં. વાવની ચૂંટણીમાં મતદાનના તમામ રેકોર્ડ તૂટી શકે તેવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે અત્યાર સુધીમાં 26% મતદાન થઈ ચૂક્યું છે. સવારે 7 થી અત્યાર સુધીમાં 26% મતદાન થઈ ચૂક્યું છે. ઉત્તર ગુજરાતનો આ સૌથી મોટો જંગ ભાજપ કોંગ્રેસ અને માવજી પટેલ માટે આજનો મોટો દિવસ. ભાજપ કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો મેદાને છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. જે રીતનો અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, મતદાનનો માહોલ ચાલી રહ્યો છે, કિશોર કેવા પ્રકારેનો લોકોનો ઉત્સાહ છે? હજી પણ મોટી સંખ્યામાં કતારો મતદાન કેન્દ્રની બહાર જોવા મળી રહી છે કે કેમ? ચોક્કસથી હેતવી, પેટા ચૂંટણી આ છે, પરંતુ પેટા ચૂંટણીમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે સરકારી આંકડો આવી રહ્યો છે તે પ્રમાણે 11 વાગે સુધી 24.39% જેટલું મતદાન નોંધાયું છે. અને આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે હજુ પણ મોટી સંખ્યાની અંદર જે મતદારો છે તે મતદાન માટે પહોંચી રહ્યા છે. અને અત્યારે આપણી જોડે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી પણ છે. કે ઠાકરસિંહ રબારી, અત્યારે જે મતદાન કરીને બહાર આવ્યા છો, સારો એવો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે મતદારોમાં. અત્યાર સુધી 24.39% જેટલું મતદાન સરકારી ચોકડે નોંધાયું છે. શું કહેશો? લોકોમાં ઉત્સાહ છે અને લોકશાહીનું મહાપર્વ એટલે એ ચૂંટણી છે. અને હું તો તમામ મતદારોને અપીલ કરું છું કે ભારેમાં ભારે મતદાન કરો. અને આખોના યુવાનોને પણ વિનંતી કરું છું કે 98% મતદાન થઈ જાય છે. અને મીડિયામાં કાલે આવે કે હાઈએસ્ટ મતદાન અહીં થયું છે. ત્રિપાંખીયો જંગ હતો, છેલ્લે સુધી એકબીજા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા. અને અત્યારે શું કહેશો આપ, કઈ રીતે જોઈ રહ્યા છો આ ઇલેક્શનને? ચૂંટણી હોય આમ અમે લડતા હોય એટલે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા હોય છે, પરંતુ આખરી નિર્ણય મતદારો છે. જ્યારે ગુલાબસિંહનું નામ આવ્યું ત્યાં ક્યાંક ઠાકરસિંહમાં નારાજગી હતી, ને એના પછી ઠાકરસિંહ ગુલાબસિંહના જે છે તે ખભેથી ખભે હાથ મિલાવીને ફરી રહ્યા છે, સારથી બન્યા છે. પાર્ટીમાં ટિકિટ દરેક માંગે, મળ્યા પછી પાર્ટી શરૂ કરી હોય છે, ને મળ્યા પછી તમે જોવો છો સારથીની ભૂમિકામાં હું કેપી કરી છું. મતદારોને શું અપીલ કરવા માંગો છો આપ? મતદારોને આજે તો લોકશાહીનું મહાપર્વ છે, એટલે સૌથી ભારે મતદાન કરે, 98% મતદાન થાય. અને સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ જાય વાવ વિધાનસભાએ 98% મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી છે. આ હતા કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી. તેમનું કહેવું છે કે વધુમાં વધુ મતદારો મતદાન મથક તરફ જવા જોઈએ અને 98% જેટલું મતદાન પણ થવું જોઈએ. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ આકોલી ગામના મતદાન મથકના, કે જ્યાં લોકો છે તે લાઇનમાં અત્યારે જોવા મળી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે છે તે મતદાન પણ થઈ રહ્યું છે. મહિલાઓ પણ અત્યારે મતદાનમાં મથક પર લાઇન પર જોવા મળી રહી છે. જ્યારે પુરુષોની જો વાત કરીએ તો મોટી સંખ્યાની અંદર અત્યારે પુરુષો જોવા મળી રહ્યા છે. શાંતિસર મતદાન જે ચાલી રહ્યું છે, અબાસડા તેમજ ભાખરી ગામે જે ઈવીએમ ખોટવાયા હતા તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન ચાલુ છે. આપણે પૂછીશું યુવા મતદારને, શું કહેશો વહેલી સવારથી આપ મતદાન કરવા માટે આવ્યા છો અને અત્યારે મતદાન કરી રહ્યા છો? અત્યારે શાંતિપૂર્વક અમારા ગામમાં મતદાન થઈ રહ્યું છે. બધા લાઈન સર કોઈ પણ વધારે આવો અવાજ બીજું કરતા નથી અને શાંતિ મતદાન કરી રહ્યા. કેવા ઉમેદવારને આપ ચૂંટવા માંગો છો? કેવા ગુણો હોવા જોઈએ ઉમેદવારમાં? ઉમેદવાર તો અમારા ગામના જે રસ્તા કેનાલના કે કોઈ પણ સ્કૂલના પ્રશ્નો હોય તે સાંભળી શકે અને અમારા પ્રશ્ન આગળ થઈ શકે કામ તેવા ઉમેદવારને અમે. કયા કયા જે પ્રશ્નો છે તમારા ગામમાં ઉકેલાયા નથી, કયા કામોની જરૂર છે ગામમાં? ગામમાં તો અમુક રોડ રસ્તા અને ખાસ તો એવા જ કામ છે. બીજા કાકા છે આપણી જોડે, શું નામ છે આપનું અને આપ કેટલા વાગ્યાથી લાઇનમાં લાગ્યા છે, કેવો ઉત્સાહ છે? સુથારી સુરભાઈ દેવડાજી આકોલી બરોબર. અને આમ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે, કોઈ જાતની કઈ પણ નકલગીરી છે નહીં. કિશોર, વધુ માહિતી આપણી પાસેથી મેળવતા રહીશું. અત્યારે જે રીતે વાવથી આપના દ્રશ્યો બતાવી રહ્યા છે, મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
વડોદરામાં આઈઓસીએલની રિફાઇનરીમાં તીવ્ર બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. આગ લાગવા પાછળનું કારણ જાણવા પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું. નિષ્ણાંતો ગાઇડલાઇનનું પાલન થયું છે કે કેમ તેની સઘન તપાસ કરશે. જો સુરક્ષામાં આઈઓસીએલ તંત્રની ચૂક જણાશે તો પેટ્રોલિયમ એક્સપોલ્યુશન એક્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બેન્ઝિન ગ્લાસ એ સોલ્વન્ટનો પ્રકાર હોવાથી આગનું કારણ જાણવું ખૂબ જ જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ રિફાઇનરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ આગ લાગી તે સ્થળ ઉપર જઈ શકાય તેમ ન હોવાથી ટેન્કનું ઇન્સ્પેક્શન ન થઈ શક્યું. એસઓપી બાયપાસ થઈ છે કે નહીં તે અંગે ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટી ડિપાર્ટમેન્ટે રિપોર્ટ માંગ્યો છે. આ તરફ ગઈકાલે પરિવારજનોના ધરણા બાદ સમાધાન થયું હોવાની પણ માહિતી છે. આઈઓસીએલ કંપની બંને મૃતક પરિવારને 25-25 લાખની સહાય ચૂકવશે. બંનેની પત્નીને નોકરી અને બાળકોના અભ્યાસની જવાબદારી કંપની ઉપાડશે. મોડી સાંજે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની મધ્યસ્થીથી સમાધાન આવ્યું હોવાની માહિતી છે. આર્થિક સહાયની રકમ નક્કી થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે. મૃતદેહ સ્વીકારી અંતિમ ક્રિયાની કાર્યવાહી કરી છે. દ્વારકામાં અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. કલ્યાણપુરના ખીરસરા ગામે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી દાગીનાની લૂંટ કરી, વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી આંખમાં સ્પ્રે મારી 3 તોલા સોનાની લૂંટ કરી. અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર થયા. કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને હવે વાત કરીશું લીલી પરિક્રમાની. જૂનાગઢની વિશ્વ પ્રસિદ્ધ લીલી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. પરિક્રમા કરવા અલગ અલગ રાજ્યમાંથી લોકો આવી રહ્યા છે. જોકે પરિક્રમા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે જેને જોઈને લોકો પણ ખુશ છે. પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવામાં આવી રહી છે. પૂનાથી આવેલા યુથે એક દિવસમાં જ પરિક્રમા પૂર્ણ કરી નાખી. ગિરનારની ગોદમાં અત્યારે પરિક્રમા ચાલી રહી છે અને કેટલાક યુથ છે કે જેમને પરિક્રમા પૂરી કરી લીધી છે. દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ ગિરનારની પરિક્રમા કરવા માટે અહીં આવતા હોય છે. ખૂબ જ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવે છે. જોકે પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. મહારાષ્ટ્રથી આખું એક ગ્રુપ છે કે જે ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યું છે. પહેલા ભાઈ આપના નામ બતાવો. મેરા નામ વિશ્વજીત વાઘેરે. कहां से आयो? पिंपरी गांव पुना महाराष्ट्र. हर साल आते हो या तो हर साल आता हूँ. पांचवी बार है ये बार. पांचवी बार आए हो तो आपका एक्सपीरियंस शेयर कीजिए. बहुत अच्छा एक्सपीरियंस है. सब थकान बिकान दूर हो जाती है और अच्छा होता है. लाइफ में सब अच्छा होता है. एक नंबर है. हेल्थ भी अच्छा रहता है. यहाँ प्रशासन की व्यवस्था कैसे? बहुत अच्छी की है सरकार ने. बहुत अच्छी की है. अभी फिलहाल ये टाइम पे तो बहुत ही उन्होंने मतलब प्लास्टिक का भी जो चीज़ें थी प्लास्टिक के वजह से काफ़ी मतलब गार्डन की प्लास्टिक के वजह से बहुत ही मतलब तकलीफ हो रही थी एनिमल्स को. तो अभी भी उन्होंने बहुत प्लास्टिक के ऊपर फोकस किया है और काफ़ी सारे गार्ड्स भी थे. फॉरेस्ट के भी लोग हमको मतलब केयर करते हैं. माना जाता है कि शांति का एहसास होता है. आप बहुत सुकून मिलता है. अभी हम घर पे गए तो 2-3 महीना हमको फ्रेश लगता है. कुछ तो अलग लगता है कि अब आप भगवान के पास जाके आए. जंगल में सफारी सब व्यवस्था कैसी थी? बहुत अच्छी थी. तो जे पुना थी आवेला जे आखू ग्रुप छे के जे वो लोको एक शांति नो एहसास छे ते करियो छे. केवाय छे के गिरनारनी गोद मां ज्यारे पण यात्रा करता होय छे त्यारे एक शांति नो एहसास थतो होय छे. भगवान शिव नी खोज मां लोको निकलता होय छे अने लोको मानी रह्या छे. બ્રેક બાદ આપણા સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીએ અને સમાચાર આવી રહ્યા છે વડોદરાથી કે જ્યાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી. સબા સાવલી રોડ પર કોમ્પ્લેક્સમાં બનાવ બન્યો. પહેલા માળે આવેલા પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી છે. આગના પગલે કોમ્પ્લેક્સના દુકાનદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગ લાગવાનું કારણ અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે. ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી રહી છે. વડોદરામાં પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હોવાની માહિતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હોવાની પણ માહિતી સામે આવી રહી છે. સમા સાવલી રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સની અંદર આગ લાગી હોવાની માહિતી છે. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આગ ઘણી વિકરાળ હતી જેના આ દ્રશ્યો સામે આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સમાચાર હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર. હાર્દિક, કયા કારણોસર આગ લાગી અને જાનહાનીને લઈને કોઈ સમાચાર છે કે કેમ?
બિલકુલ બીજો કારણોની વાત કરીએ તો અત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જે છે તે ફાયર બ્રિગેડ દ્વારા સામે આવ્યું છે. બીજી વાત કરીએ તો વહેલી સવારનો સમય હતો એટલે રેસ્ટોરન્ટ બંધ હતી અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો નહોતા, તેના કારણે મોટી જાનહાનિ જે છે ટળી છે. ઉલ્લેખનીય બાબત છે કે આજે રેસ્ટોરન્ટમાં આગ લાગી ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડ દ્વારા જયારે આગ પર કાબુ મેળવાયો ત્યારે ચોંકાવનારો ખુલાસો જે છે થયો છે. આ જે રેસ્ટોરન્ટ છે ત્યાં ફાયર સેફ્ટીની કોઈ પણ જાતની સુવિધા નથી કે પછી ફાયરના નિયમો પ્રમાણે ઇમરજન્સી એક્ઝિટ નથી. ત્યારે આગ પર કાબુ મેળવ્યા બાદ હવે ફાયર વિભાગ દ્વારા જે રેસ્ટોરન્ટના સંચાલક છે તેમના વિરુદ્ધ જે ફાયર સેફ્ટી એક્ટની જે જોગવાઈ છે તે મુજબ કાર્યવાહી કરવાની શરૂઆત કરાઈ છે. અને સૌ પ્રથમ તો આ જે રેસ્ટોરન્ટ માલિક છે તેમને નોટિસ પડકારવામાં આવશે અને ત્યારબાદ બેજવાબદારી બદલ તેમના વિરુદ્ધ જે કાર્યવાહી છે તે કરવામાં આવનાર છે. બિલકુલ, આભાર માહિતી બદલ. દાહોદમાં એક્ટિવામાં અચાનક જ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા લોકોમાં નાસભાગ મચી ગઈ. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે. અચાનક જ એક એક્ટિવાની અંદર આગ લાગતા આસપાસના લોકોમાં પણ ક્યાંક ચિંતા જોવા મળી હતી. આસપાસના લોકો પણ અફરાતફરીમાં જોવા મળ્યા હતા. જોકે સ્થાનિકોની સૂઝબૂઝના કારણે સ્થાનિકો દ્વારા જ એક્ટિવામાં લાગેલી આગને કાબૂમાં કરી લેવામાં આવી હતી. દારૂબંધીના લીરે લીરા ઉડાવતો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. દારૂના નશામાં ધમાલ કરતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં ગોંડલ ચોકડી પાસેનો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો હોવાની માહિતી છે. પોલીસને પણ હપતા જતા હોવાની આ શખ્સ વાત કરી રહ્યો છે. પોલીસને હપતો જાય છે અને દારૂ પીએ છે. હવે સવાલ થાય છે કે બાજુમાં જ પોલીસ અને શખ્સ જે કહી રહ્યો છે તે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી હપતા જાય છે અને દારૂ મળે પણ છે અને અમે પીએ પણ છીએ, આમ આ જે શખ્સ કહી રહ્યું છે, છતાં પણ પોલીસ ત્યાંથી નીકળી ગઈ. શું પોલીસની જવાબદારી નથી તપાસ કરવાની? શું નથી કોઈ કાયદાનો કડક પાલન કરાવવાની જવાબદારી? અનેક સવાલો હાલ આવા ઉભા થઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ગાંજાના વાવેતરની સાથે એક શખ્સ ઝડપાયો હોવાની માહિતી છે. ગેરકાયદે સરલીલા ગાંજાના વાવેતરની સાથે એકની ધરપકડ કરી લેવામાં આવી છે. એસઓજી પોલીસે ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં એક શખ્સે દબોચ્યો છે. 36.3 કિલોના છોડ તેમજ 3.63 લાખની કિંમતના મુદ્દામાલ સાથે એક વ્યક્તિ ઝડપી લેવામાં આવ્યો છે. ખેતરમાં અન્ય પાકોની આડમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું તે વાવેતર કર્યું હતું. આરોપી સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. એસઓજીની ટીમે રેડ કરતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.